વાર્તા 80. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બાદરાયણદાસ પુષ્કરના બ્રાહ્મણ સ્ત્રી પુરુષ મોરબીમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ એ લીલામાં લલિતાજીની સખી છે, એમનું નામ શ્રુતિરૂપા છે અને એમની સ્ત્રીનું નામ ગંગા છે. વાર્તા પ્રસંગ એક. એ મોરબીમાં એક પુષ્કરના બ્રાહ્મણને ઘરે જન્મ્યા ત્યારે માતા પિતાએ એમનું નામ વાદા રાખ્યું. પછી જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક થયા ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ એમનું નામ બાદરાયણદાસ ધર્યું. વાદા વર્ષ 13ના થયા ત્યારે એમનો ગામમાં જ વિવાહ થયો. તે મોરબીમાં રહેતા વળી એક વાછવ ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ હતા, તે ગુજરાતમાં રહેતા શ્રી ભાગવતની કથા કરતા અને નિર્વાહ કરતા. તે વાછવ ભટ્ટ શ્રી દ્વારિકાજી શ્રી રણછોડજીના દર્શને ચાલ્યા ત્યારે માર્ગમાં મોરબી ગામ આવ્યું ત્યારે બાદરાયણે વાછવ ભટ્ટને પોતાના ઘરમાં રાખ્યા. પછી વાછવ ભટ્ટના સેવક થઈ નામ પામ્યા. પછી ઘરમાં ભટ્ટ પાસે શ્રી ભાગવત બાદરાયણદાસે સંપૂર્ણ સાંભળ્યું. પછી વાછવ ભટ્ટ તો શ્રી દ્વારકાએ ગયા. કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રી દ્વારકા પધારતા હતા ત્યારે મોરબી ગામની બહાર એક બગીચામાં ઉતર્યા ત્યારે મોરબીના બધા વૈષ્ણવો શ્રી આચાર્યજી મહાપ્રભુના દર્શને આવ્યા, તેમાં વાદા પણ આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ તે સમયે શ્રી સુબોધનીજીની કથા કહી. ભ્રમરગીતનો પ્રસંગ એવો કયો કે વાદાને મૂર્છા આવી ગઈ. પછી એક પ્રહર પછી સાવધાન થયા ત્યારે વાદા મનમાં કહે કે વાછવ ભટ્ટ પાસે ગયા, શ્રી ભાગવત સાંભળ્યું પરંતુ એવો આનંદ નથી આવ્યો. પછી વાદાએ શ્રી આચાર્યજી મહાપ્રભુને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ આપ કૃપા કરી મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે તું વાછવ ભટ્ટનો સેવક તો થઈ ચૂક્યો છે, હવે સેવક કેમ થાય છે, અમે તો તને ફરી સેવક નહીં કરીએ. ત્યારે વાદાએ પોતાના ઘરે આવી સ્ત્રીને કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, તે તો સાક્ષાત ભગવાન જ છે. ભ્રમરગીતનો પ્રસંગની કથા એવી કહી કે મને મૂર્છા આવી. પછી મેં સેવક થવાની વિનંતી કરી ત્યારે આપે ના કહી કે તું તો વાછવ ભટ્ટનો સેવક છે, હવે સેવક તને નહીં કરીએ, માટે હવે શું કરીએ. જો શ્રી આચાર્યજી મહાપ્રભુ સેવક કરે તો કૃતાર્થ આ જ જન્મમાં થઈએ. ત્યારે સ્ત્રીએ કહ્યું તમને વિનંતી કરતા આવડી નહીં, મને લઈ ચાલો. પછી વાદા અને વાદાની સ્ત્રી શ્રી આચાર્યજી મહાપ્રભુ પાસે આવ્યા ત્યારે વાદાની સ્ત્રીએ દંડવત કરી કહ્યું મહારાજ મારા પતિએ આપને સેવક કરવાની વિનંતી કરી તે આપે ના કહી, પરંતુ આપ તો અમારા જેવા પતિત અને અધમ જે સંસારમાં પડ્યા છે તેમનો ઉદ્ધાર કરવાને પધાર્યા છો, તેથી શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે અમે તો એને એમ ના કહી કે વાછવ ભટ્ટના સેવક થઈ ચૂક્યા છો, ફરી કેમ સેવક થાવ છો. ત્યારે સ્ત્રીએ કહ્યું કે મહારાજ વાછવ ભટ્ટના સેવક થયા તેથી અમારો તો કંઈ અર્થ થયો નહીં. એવા બ્રાહ્મણ જીવિકાને માટે જગે જગે શ્રી ભાગવતની કથા કહેતા ફરે છે, તે અમારો ઉદ્ધાર શું કરશે, તેથી આપ શરણે લઈ અમારો ઉદ્ધાર કરો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે કે આજે તો સાંજ થઈ છે, સવારે તમને સેવક કરીશું, હવે તમે ઘરે જાઓ. ત્યારે સ્ત્રી પુરુષ બંને જણા શ્રી આચાર્યજી મહાપ્રભુને દંડવત કરી ઘરે આવ્યા. પછી સવાર થયે બંને જણાએ આવીને શ્રી આચાર્યજી મહાપ્રભુને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ કૃપા કરી અમારા ઘરે પધારી રસોઈ કરો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ વાદાના ઘરે પધારી સ્ત્રી પુરુષ બંને જણને નવડાવીને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યો. પછી પોતે રસોઈ પાક સામગ્રી કરી ભોજન કર્યું અને વાદાનું નામ બાદરાયણદાસ ધરી શ્રી નવનીત પ્રિયજીના પ્રસાદી વસ્ત્ર ભગવત સેવા માટે દઈ
બે દિવસ બાદરાયન દાસના ઘરે રહ્યા. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ દ્વારિકા પધાર્યા. સ્ત્રી પુરુષ બંને જણ પણ શ્રી આચાર્યજીના સંગે દ્વારકા ગયા. શ્રી દ્વારિકાજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ એક વર્ષ એક મહિના સુધી રહ્યા. ત્યારે બાદરાયન દાસ અને બાદરાયન દાસની સ્ત્રીએ એમની બધી સેવા કરી. જળ લાવવું, રસોઈની પરચારગી, ધોતી ઉપરના શ્રી આચાર્યજી મહાપ્રભુના નિત્ય ધુવે, ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ પ્રસન્ન થઈને બાદરાયન દાસને કહે, તમે સ્ત્રી સહિત જઈ ઘરમાં ભગવત સેવા કરો. તે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ આ પૃથ્વી પરિક્રમાએ પધાર્યા અને બાદરાયન દાસ સ્ત્રી પુરુષ બંને જણ મોરબીમાં પોતાના ઘરે આવી વસ્ત્ર સેવા પ્રીતિપૂર્વક કરવા લાગ્યા. શ્રી નવનીતપ્રિયજી સાનુભવ જણાવવા લાગ્યા કે બાદરાયન દાસ સ્ત્રી પુરુષ બંને જણ શ્રી આચાર્યજી મહાપ્રભુના એવા કૃપાપાત્ર ભગવદી હતા, તેથી એમની વાર્તા ત્યાં સુધી કહીએ. વાર્તા 80 સંપૂર્ણ.